નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર તનવી બેન નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર મનોજભાઈ તનવી બેન આજે આપણને ઘણા બધા પત્રો ઘણા બધા એસએમએસ મળ્યા છે પણ આપણે આજના કાર્યક્રમની જે શરૂઆત છે એ એક દુઃખદ સમાચાર થી કરવી છે અને એ સમાચાર એક શ્રદ્ધાંજલિ પણ છે આપણા આકાશવાણી ભૂજના વર્ષોથી જોડાયેલા આકાશવાણી ભૂજ સાથે અને જે ગામજો ચોરો કાર્યક્રમ શરૂ થયો એની શરૂઆતમાં પાયાના પથ્થર એવા ઉમરશી પરમાર જેઓ યુપી પરમારના નામે પણ જાણીતા હતા તેઓનું હમણાં બે દિવસ પહેલાં ત્ર્યાસી વર્ષની ઉંમરે અવસાન થયું ઉમરશીભાઈનો આકાશવાણીમાં બહુ મોટો ફાળો રહ્યો છે તેઓ આકાશવાણી ભુજ છોડી અને પછી માહિતી ખાતામાં ગયા દુલેરાય કારાણીનો જે ઇન્ટરવ્યૂ કચ્છીમાં જે છે એ એમણે લીધો છે અનેક ઇન્ટરવ્યૂ એમણે કચ્છીમાં લીધા અને એ અવારનવાર વાગતા હોય છે ઉમરશીભાઈ આજે આપણી પાસે સદેહે નથી પણ એમનો અવાજ આકાશવાણીમાં સંઘરાયેલો છે અને ઉમરશીભાઈના કાર્યોને આપણે હંમેશા યાદ કરીશું આકાશવાણીના તમામ શ્રોતાઓ વતી આકાશવાણી ભુજ પરિવાર વતી ઉમરશી પરમારને આપણે શ્રદ્ધાંજલિ અર્પીએ અને મનોજભાઈ આજે પંદરમી મે આજે શું છે ખ્યાલ છે આજે છે વિશ્વ પરિવાર દિવસ હમણાં ઘણા બધા શ્રોતા મિત્રો સાથે પણ વાત થઈ અને આજે પરિવાર દિવસ છે તો આપણે શ્રોતાઓને કહીએ કે આકાશવાણીનો ભૂજ જે છે કેન્દ્રનો પરિવાર એ તમે બધા છો ચોક્કસ અને આપણે સદૈવ આપણા એક સુંદર ગીતો સાથે સુરમય રીતે જોડાયેલા છીએ એનો આપણને આનંદ છે તો આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને મનોજભાઈ આજે વધારે વાતો નહીં કરીએ કારણ કે એટલા બધા મેસેજ અને આપણને વોઇસ મેસેજ ટેક્સ્ટ મેસેજ પત્રો આવ્યા છે તો કાર્યક્રમની શરૂઆત કરીએ તો સૌથી પહેલો જે આપણે વોઇસ મેસેજ લેવો છે ને એ બોઘાભાઈ બખીરિયાનો છે અને એમણે માધવપુર ગેટથી થી આ મેસેજ મોકલાયો છે આપણે મેસેજ એટલા માટે લઈએ છીએ કે ગયા રવિવાર ના એ આપણને બહુ મોડો બાર વાગે મળેલો તો તે દિવસે આપણે દસ મિનિટનો કાર્યક્રમ હતો એટલે આપણે સમાવેશ ન કરી શક્યા તો આપણે સૌથી પહેલો મેસેજ બોગાભાઈ નો લઈએ આકાશવાણી ભુજ ના સર્વે શ્રોતાઓ તેમજ મનોજભાઈ તન્વીબેન તથા ભૂમિબેન આપ સર્વેને નમસ્કાર તાલુકો જિલ્લો પોરબંદર ગામ મિત્રાળા ગેડ વિસ્તાર સૌરાષ્ટ્ર ત્યાંથી હું બોઘા બોખર્યા આજે સૌ પ્રથમ વોઇસ મેસેજ આપની તરફ વેગવંતો કરું છું ખાસ તો જવાબમાં કહેવાનું છે કાર્યક્રમમાં મનોજભાઈ તન્વીબેન તેમજ ભૂમિબેન આપ સર્વેની શું મધુ રજૂઆત મનભાવન હોય છે અને મિત્રોના આપ જે પત્રોના ઉત્તરો તેમજ વોઇસ જે રજૂ કરો છો તે ખરેખર કાબિલે તારીફ હોય છે અને આપની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે આજે ફોન ઇન આપની ફરમાઈશ કાર્યક્રમ મનોજભાઈએ સરસ મજાનો રજૂ કર્યો જેમાં ખાસ તો માં એટલે કે આજે મધર્સ ડે એના ઉપર કાર્યક્રમ છવાઈ ગયો મિત્રોના ઘણા સરસ મજાના ગીતો પહતા સૌ પ્રથમ તો મધર્સ ડેની ખૂબ ખૂબ શુભકામના અને અમે આકાશવાણી એ પણ અમારી જ છે કારણ કે સરસ મજાનું અમને જ્ઞાન આપે છે અને જ્ઞાનની સાથે માહિતી મનોરંજન અને અનેક મિત્રોનો સંગાથ પણ આપે છે ખરેખર તે અમારા માટે ખૂબ જ પ્રશંસનીય અને આવકારદાયક કહેવાય આપ જે કાર્યક્રમ ગૂંથીને લાવો છો તે ખરેખર ખૂબ જ સુંદર હોય છે અને આપની ફરમાઈશ જે રવિવારે સવારે આપ નવ વાગ્યાથી રજૂ કરો છો તેમાં એક મારું સૂચન છે જો કાર્યક્રમને આવકાર્ય હોય તો આગળ મોકલજો અને રજૂ કરજો અને ક્યારેક આ કાર્યક્રમ માટે એ સૂચન છે કે ફોનીનો થોડો કામ પ્રાસંગિક કરવો જોઈએ એટલે કાંઈક એમાં અભિનવ પ્રયોગ ટૂંકમાં કોઈ એવો વિષય નક્કી કરો જેના ઉપર મિત્રો બે શબ્દ બોલી શકે અને તમને સાંભળવાનો આનંદ થાય મિત્રોને અને કાર્યક્રમ ખરેખર ખૂબ જ જ્ઞાનવર્ધક બની જાય તો આવા કાર્યક્રમ રજૂ થાય તો એક કાર્યક્રમ પ્રત્યેની જે રૂચિ છે તે વધારે જાગે અને કાર્યક્રમની જે સફળતા છે તે ખરેખર ચાર ચાંદ લાગી જાય અને કાર્યક્રમ જે આપ રજૂ કરો છો તે ખરેખર એના વખાણ કરીએ તેટલા ઓછા છે અને અમે આકાશવાણી ભુજ હવે અમારા મોબાઈલ એપ પર સાંભળીએ છીએ અને તમામ કાર્યક્રમો લાજવાબ હોય છે તેમાં ખાસ કરીને નારાયણ સ્વામીના ભજનો ખરેખર મને ખૂબ પસંદ છે અને આપનો જે ફોન ઇન આપની ફરમાઈશ છે તે કાર્યક્રમ તથા સવારના જે રામચરિત માણસ આવે છે તે પણ ખરેખર સાંભળવાનો ખૂબ જ આનંદ થાય છે તો બસ આ સાથે હું બોઘા બોખરિયા તથા મારી સાથે મિત્રો છે ધીરજભાઈ રબારી કિરીટભાઈ સોલંકી અફઝલભાઈ નરેન્દ્રભાઈ તો આપ સર્વે આવા કાર્યક્રમ રજૂ કરજો ખરેખર અમે સાંભળીએ છીએ અને ખરેખર ખૂબ આનંદ થાય છે અને આમ તો આકાશવાણી ભુજના હવે તો અમે નિયમિત શ્રોતા પણ છીએ તો બસ એ જય હિંદ જય ભારત ખૂબ ખૂબ આભાર ભોગાભાઈ આપ અને જે આપનું જે સૂચન છે કે પ્રાસંગિક પ્રમાણે એ પ્રસંગ પ્રમાણે ના કાર્યક્રમ હોવા જોઈએ તો ફોન ઇન કાર્યક્રમ અમે ક્યારેક એ રીતે કરતા હોઈએ છીએ પણ આ જે ફોન ઇન છે એ ફિલ્મી જ છે માત્ર અને એમાં ફિલ્મી ગીતો જ આપણે પ્રસારિત કરીએ છીએ કેમ કે અમને એટલા શ્રોતાઓ એવી વાત કરે એવા શ્રોતાઓ દરેક શ્રોતાઓ એવું એ વિષય ઉપર બોલી શકે એટલા સક્ષમ નથી હોતા એ માત્ર પોતાની ફરમાઈશ બોલવા માટે જ સક્ષમ હોય છે એટલે દરેક વખતે જેમ કે આજે વિશ્વ પરિવાર દિવસ છે તો પંદર ફોન જો પરિવાર વિશે અમે લેવા જઈએ તો પંદર લોકો પરિવાર વિશે ન બોલી શકે એટલે ક્યારેક આ પ્રયોગ કરીશું અને આપનું સૂચન આવકારે છે જરૂરથી કોઈ પણ એવો વિશેષ દિવસ હશે ત્યારે એ આપણે વિશેષ ફોન ઇન કરીશું તનુબેન હવે આપણે વોટ્સઅપ મેસેજ લઈએ તો કોનો મેસેજ આવ્યો છે ખત્રી કોલોની અંજારથી અબ્દુલ કાદર ખત્રી અને લખે છે આકાશવાણી ભુજના તમામ કાર્યક્રમો ચૂક્યા વગર અચૂક નિયમિત સાંભળીએ છીએ બંને મિત્રોની રજૂઆત ખૂબ જ ગમે છે વધુમાં ગુજરાતી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્ર ગુંજન ફરીથી શરૂ કરવામાં આવે એવું સૂચન છે અગાઉ પત્રોના આધારે રજૂ કરવામાં આવતું અને હાલ ટેકનોલોજીનો યુગ હોવાથી તે કાર્યક્રમ વોટ્સએપ પર પસંદગી મંગાવીને રજૂ કરવામાં આવે એવું અમે ઈચ્છીએ છીએ તો ભૂજ કેન્દ્રના દરેક કાર્યક્રમો લાજવાબ હોય છે જેમાં હલ્લો કર્યું ગાલ ગામજો ચોરો સહિયર વગેરે કાર્યક્રમો ખૂબ જ પસંદ છે તો ખૂબ ખૂબ આભાર અબ્દુલ કાદરભાઈ અને હવે આપણે વોઇસ મેસેજ લઈ લઈએ તો આજા વોઇસ મેસેજમાં પાછું યાદ આવ્યું તનવીબેન આપણા જે નિર્માણ સહાયક છે ને આકાશભાઈ આથા એ હમણાં આવ્યા અને આપણને કહી ગયા કે બોઘાભાઈનો બીજો મેસેજ આવ્યો છે જે હમણાં આજે એમણે કર્યો છે તો આપણે બોઘા કહીએ કે હવે તમે છે એ આવતા રવિવારે જશે અને ગયા રવિવારનો હતો એ આજે આવ્યો તો હવે તમે વહેલો મેસેજ કરો એવી તમને અમે વિનંતી કરીએ છીએ ને હવે એક આપણે વોઇસ મેસેજ લઈ લઈએ આપણા નિયમિત શ્રોતા મિત્ર એવા પ્રવીણભાઈ પ્રજાપતિનો નમસ્કાર આકાશવાણી ભુજ જવાબમાં જણાવવાનું કે પ્રોગ્રામ હું કુમાર પ્રજાપતિ જિલ્લો બનાસકાંઠા પાલનપુર ગુજરાત તાલુકો દિયોદર અને મુકામ પોસ્ટ ચીબડા ધામથી ચામુડા સોતા મિત્ર મંડળ તરફથી વાત કરું છું કુમાર પ્રજાપતિ મારી સાથે છે મારા જીવનસાથી ઇન્દુ પ્રજાપતિ મારા મમ્મી મધુબેન પ્રજાપતિ પપ્પા રાણાજી પ્રજાપતિ અને પ્રજાપતિ પરિવાર હું જવાબમાં જણાવવાનું કે પ્રોગ્રામ રેગ્યુલર અંદાજીત વીસ વર્ષથી નિયમિતપણે સાંભળતો આવ્યો છું અને મને આકાશવાણી ભુજના દરેક પ્રોગ્રામો ગમે છે જેમાં પહેલાં આપણે પાંચ વાગે પાંચ વાગીને પાંચ મિનિટે એસએમએસ એમ ગુલ મોહર આવતો પ્રોગ્રામ એ હમણાં ઘણા સમયથી બંધ છે તો એ પ્રોગ્રામ ચાલુ કરવા નમ્ર વિનંતી અને એ પ્રોગ્રામ સોમવારના બદલે રવિવારે આપશો એવી મનોજભાઈ સોની આપને મારી દરખાસ્ત છે અને એક કહેવાનો મતલબ કે મારી એક એવી ઈચ્છા છે કે તમે એ પ્રોગ્રામ સોમવારના બદલે રવિવારે રિલીઝ કરો એસએમએસ ગુલમોહર પાંચ ને પાંચ મિનિટથી છ વાગ્યા દરમિયાન જે સંધ્યા ટાઈમ કેમકે ઓફિસ લોકો જે સરકારી નોકરીઓ છે એ બધા રવિવારે રજા હોય તો આ પ્રોગ્રામ નિયમિતપણે સાંભળી શકે બીજો પ્રોગ્રામ એસએમએસ ગમતાનો ગુલાલ એ બી સુંદર મજાનો હોય છે અને બીજું જવાબમાં જણાવવાનું કે એમાં મનોજભાઈ સોની તનીબેન મહેતા કલ્પનાબેન બધાની પ્રસ્તુતિ સુંદર મજાની હોય છે અને જે બી જવાબમાં જણાવો કે પ્રોગ્રામ રિલીઝ કરે છે જે ભાઈઓ છે મનોજભાઈ સોની છે પછી જે બહેનો આવે છે એમને મારા દિલથી ખૂબ ખૂબ આભાર કે જવાબમાં જણાવવાનું કે પ્રોગ્રામ આ તમે લોકોએ જ્યારથી ચાલુ થયો છે ત્યારથી ચાલુ જ રાખ્યો છે ભલી વચમાં ગમે કોરોના આવ્યો બંધ કર્યો પાછો વરે પાછો ચાલુ કરી નાખ્યો એના અવિરત સમય પ્રમાણે તો એ માટે હું આકાશવાણી ભુજ તથા મનોજ સોનીનો દિલથી આભાર માનું છું અને આવા જ પ્રોગ્રામ રિલીઝ કરતા રહેજો બસ બીજું આવતા અઠવાડિયે વધારે જણાવીશ અત્યારે આટલું જ જય આકાશવાણી ભૂજની મનોજભાઈ હવે સમય વીતતો જાય છે એટલે બીજા જે મેસેજીસ છે વોટ્સએપ મેસેજીસ એક સાથે હું વાંચી જાઉં છું તો જવાબમાં કહેવાનું કે કાર્યક્રમના બંને ઉદ્ઘોષકોને નખાત્રા નખત્રાણાથી કિરીટ સોલંકીના ઝાજા કરી નમસ્કાર આજના ફોન ઇન આપની પસંદમાં મનોજભાઈની રજૂઆત બેસ્ટમ બેસ્ટ રહી તારીખ તેરના રાત્રે નાટક એડજસ્ટમેન્ટ ખૂબ જ સરસ આ માટે લેખક પ્રસ્તુત કરતા અને તમામ ભાગ લેનાર કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન ગુજરાતી ફિલ્મી ગીતોનો ફરમાઈશ પર આધારિત કાર્યક્રમ શરૂ કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે અને ત્યારબાદ એક બીજો મેસેજ છે મીનાક્ષીબેન ખત્રીનો અને આપની પસંદ શુક્રવારે એકનું બીજું ગીત વાગી ગયું એક જરાક ધ્યાનમાં લેશો મનોજભાઈ જરૂરથી ભૂલ થઈ ગઈ છે હા બસ એક એ જ સૂચન હતું અને હવે આગળનું લઉં તો ગામ ભારૂડિયાથી ભારૂડિયા તાલુકો ભચાઉ વિભાભાઈ રબારી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ આકાશવાણી ભુજ નિયમિત સાંભળીએ છીએ એમાં ફોન ઇન એસએમએસ લાઈવ પત્રો પસંદગી ગમતાનો ગુલાલ જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ પ્રસ્તુત કરતા મનોજભાઈ તનવીબેનને ખૂબ ખૂબ અભિનંદન એ જ રબારી વિભાભાઈના નમસ્કાર અને ત્યાર પછી એક મેસેજ છે સપ્રેમ જણાવવાનું કે આકાશવાણી ભુજ અમારું મનગમતું રેડિયો કેન્દ્ર છે અને આ લખનાર મિત્ર છે સુરેશભાઈ રાઠોડ તેમાં આવતા દરેક કાર્યક્રમો મનમોહક હોય છે અને આ કાર્યક્રમ થકી અમોને મનોરંજન જ્ઞાન અને સંગીત ભરપૂર માણવા મળે છે ખાસ અર્ચના વિચારબિંદુ તથા ફિલ્મી ગીતના દરેક કાર્યક્રમો તો ખરા જ અગિયાર પાંચના રાત્રે ચિત્રપટ સંગીત કાર્યક્રમ સાંભળ્યો લતા મંગેશકર અને આશાજીના સંયુક્ત સ્વરમાં દરેક ગીતો સાંભળવાની ખૂબ મજા પડી ગઈ કાર્યક્રમ રજૂ કરનાર ઉદ્ઘોષિકા બહેન અને કાર્યક્રમની સરસ તૈયારી કરનાર સ્ટાફ મિત્રોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન ગયા બુધવારના રોજ એસએમએસ ફરમાઈશમાં શુક્રવારે અમારી પસંદગી રજૂ કરવામાં આવી તે બદલ ખૂબ ખૂબ આભાર આપની પસંદની સુંદર અને આકર્ષક રજૂઆત બદલ ધર્મેશ ધર્મેન્દ્રભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ નમસ્કાર આ સાથે આપણા નિયમિત પત્ર મિત્ર પ્રિયાંશીબેન મારૂ તેમનો પત્ર આવ્યો છે અને તેના પરિવારના સભ્યો શુભકામનાઓ પાઠવે છે કહે છે કે તારીખ બે પાંચના સહિયરમાં એનજીઓ વિશે પૂનમબેને જે વાત કરી તે જાણવાલાયક રહી ત્રણ પાંચના હલ્લો કર્યું ગાલમાં મનનભાઈએ અખાત્રીજનો મહિમા એ વિશે વાત કરી તે ખૂબ પસંદ પડી ચાર પાંચ બાવીસના ગાત પ્રતિઘાત નાટક ખૂબ પસંદ પડ્યું પાંચ પાંચના સ્મૃતિ મંજુષામાં જે કચ્છી લોકગીત રજૂ થયા તે સાંભળી ખૂબ આનંદ થયો છ પાંચના એક અજાણી છોકરી નાટક જે રજૂ થયું તે ખૂબ સરસ લાગ્યું અને સાત પાંચના સાંપ્રતમાં ને તમે યાદ આવ્યા રજની પટેલ તેમજ પૂજન જાની મુલાકાત જાણવાલાયક રહી અને આઠ પાંચના હલ્લો કર્યું ગાલમાં થેલસેમિયા રોગ અને એનજી સારવારને સાવચેતી વિશે ડોક્ટર મોનિલ શાહનો વાર્તાલાપ ઘણું જાણવા મળ્યું તો પ્રિયાંશીબેન તમે બહુ સુંદર રીતે અમારા કાર્યક્રમો સાંભળો છો અને ખાસ એની નોંધ લ્યો છો એની અમને ખુશી છે બસ આમ જ કાર્યક્રમને માણો અને અમને પત્ર લખતા રહેજો નમસ્કાર આકાશવાણી ભૂજ કાર્યક્રમ જવાબમાં કહેવાનું કે આજનો કાર્યક્રમ મનોજભાઈ દ્વારા ખૂબ જ સરસ રહ્યો અડધો કાર્યક્રમ સાંભળીને સમીક્ષા કરું છું અલ્લા રખાભાઈ તેમજ અમિતભાઈ સાથે મનોજભાઈની વાતચીત ખૂબ જ પસંદ પડી બીજું કે આજે વિશ્વ પરિવાર દિવસ છે તો તમામ આકાશવાણી પરિવાર તેમજ આકાશવાણીના તમામ શ્રોતાઓ પત્ર મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સૌ પરિવારની જેમ રહે ખાસ કરીને મા બાપની કાળજી લે આજે આપણે એક દૂષણ પેસી ગયું છે ગરડા ઘરનું એ દૂષણ મટાડવા માટે આપ સૌ યુવા મિત્રો પ્રયત્નશીલ રહી અને આ જે સમસ્યા છે એ સમસ્યાને આપણે બધા બહેનો અને ભાઈઓ સાથે મળીને ઉકેલીએ અને આ મેળાને આપણે ટાળવાનો પ્રયત્ન કરીએ બસ એ આપનો નિયમિત શ્રોતા ધીરજ લબારી ડેર પાટણ શ્રોતા મિત્રો આ સાથે સરનામું નોંધી લેશો કેન્દ્ર નિયામક શ્રી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ પિનકોડ શૂન્ય 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 એક તમે વોઇસ મેસેજ પણ અમને મોકલી શકો છો જેના નંબર નોંધી લેશો ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફોર તો આ સાથે જ આ કાર્યક્રમ સમાપ્ત કરવાની રજા આપશો આવજો પત્ર મિત્રો આવજો મનોજભાઈ આવજો પત્ર મિત્રો આવજો તનવીબેન